કેમ છો મિત્રો, હું છું કરીના પરમાર. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું બનાવવા જઈ રહી છું ઉત્તર ગુજરાતના ફેમસ તુવેરના ઠોઠા. આ તુવેરના ઠોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે, કારણ કે શિયાળામાં લીલું લસણ, લીલી ડુંગળી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આ ઠોઠામાં ભરપૂર પ્રમાણમાં લીલી ડુંગળીનો અને લીલા લસણનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ જ સ્પાઇસી અને ટેસ્ટી બનતું હોય છે. શિયાળામાં આપણને તીખું ખાવાનું, ગરમ ગરમ ખાવાનું મન થતું હોય છે, તો આ એક પરફેક્ટ રેસીપી છે જેને તમે સરળ રીતે ઘરે બનાવી શકો છો. તો ચાલો બનાવી લઈએ એકદમ ફેમસ એવા તુવેરના ઠોઠા. મહેસાણાના પ્રખ્યાત ઠોઠા બનાવવા માટે મેં અહીં એક કપ સૂકી તુવેરને ઓવરનાઇટ એટલે કે રાતભર પલાળીને રાખી હતી. લગભગ 8-10 કલાક પલાળવા દેવાની અને મેં દેશી તુવેર લીધી છે. તમે જોઈ શકો છો નાના નાના દાણા છે અને ફૂલીને ડબલ થઈ ગયા છે. જ્યારે પણ ઠોઠા બનાવું તો એને પલાળવી ખૂબ જ જરૂરી છે. તુવેરને 8-10 કલાક પલાળવાથી એ આસાનીથી બફાઈ જાય છે. હવે આપણે તુવેરનું પાણી કાઢી લઈશું અને તુવેરને એક કૂકરમાં લઈ લઈશું. એક કપ તુવેર પલાળેલી હોય તો એમાં આપણે 3 કપ જેટલું પાણી નાખીશું. વધારે પાણી નથી નાખવાનું. આપણે આ જ પાણીનો ઉપયોગ પછી આપણે વઘારમાં પણ કરીશું, એટલે પાણીનું પ્રમાણ જેટલું ઓછું હશે એટલું વધારે સારું. 3 કપ આપણે પાણી નાખીશું અને તુવેરને આપણે 4 સીટી મારીને, મીડિયમ ટુ લો પર 4 સીટી મારીને આપણે બાફી લઈશું. પાણી નાખી લીધા પછી એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું નાખવાથી તુવેરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એટલે બાફવામાં ચોક્કસથી નાખજો. આ સ્ટેજ પર તમે ચાહો તો ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો, એનાથી પણ એકદમ સોફ્ટ બફાઈ જાય છે. હવે આપણે કૂકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને મીડિયમ ટુ સ્લો પર 4 સીટી મારીને આપણે બાફી લઈશું. તુવેર એવી બફાવી જોઈએ કે આપણે હાથથી એને દબાવીએ તો એ તરત જ મેસ થઈ જાય, એટલી બફાઈ જવી જોઈએ. જુઓ મિત્રો, 4 સીટી મારી મેં તુવેરને સરસ બાફી લીધી છે અને જુઓ કૂકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને તુવેર જુઓ એકદમ સરસ બફાઈ ગઈ છે. જ્યારે પણ ઠોઠા તમે બનાવો તો તુવેર તમારી આટલી બફાયેલી હોવી જોઈએ તો તુવેરના ઠોઠા સરસ બને છે. આ પાણી આપણે કાઢી નથી નાખવાનું, આપણે સીધું એને વઘારમાં પણ આ જ પાણી નાખીશું જેથી તુવેરનો એકદમ સરસ ટેસ્ટ આવે. હવે આપણે એક પેસ્ટ બનાવી લઈએ. મેં અહીં 4-5 લીલા મરચાં લઈ લીધા છે, 8-10 લસણની કળી લીધી છે અને 1 મોટો ઇંચ ટુકડો આદુનો લીધો છે. એની આપણે દરદરી પેસ્ટ બનાવી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, દરદરી પેસ્ટ બનાવી અને સાઇડમાં રાખી દઈશું. તુવેરના ઠોઠાનો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે. જાડા તળિયાનું પેન મૂકવાનું છે અને પેન થોડું ગરમ થાય એટલે એમાં આપણે અહીં મેં 1/3 કપ તેલ લીધું છે અને સિંગ તેલ જ લેવાનું છે. સિંગ તેલમાં એનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. ઠોઠામાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, તમે ઓછું પણ કરી શકો છો, પરંતુ તમારે જો એકદમ ઓથેન્ટિક ઠોઠા બનાવવા હોય તો તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવું પડશે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચક્કરફૂલ નાખીશું, 2 નાના ટુકડા તજના નાખીશું, 1 તેજપત્તું નાખીશું અને 1 લાલ મરચું નાખીશું. ખડા મસાલા નાખવાથી એનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. 1 નાની ચમચી આપણે જીરું નાખીશું અને જીરું અને વઘારને આપણે સરસ થવા દઈશું. એકદમ સરસ સુગંધ આવવા માંડે અને જીરું સરસ તતડી જાય ત્યાં સુધીની વઘારને આપણે સાંતળી લઈશું. જુઓ મિત્રો, સરસ વઘાર થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. હવે એમાં આપણે 5 ચમચી હિંગ નાખીશું. હિંગ નાખવાથી તુવેર પચવામાં આસાની રહે છે. અને ત્યારબાદ મેં અહીં 1 મોટી ડુંગળી ઝીણી સમારીને લીધી છે. મેં ચોપરમાં એકદમ ઝીણી સમારી લીધી છે. તમે એને પેસ્ટ પણ કરી શકો છો, પરંતુ પેસ્ટ કરતાં એકદમ ઝીણી સમારેલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ડુંગળીને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. સતત હલાવતા ડુંગળીને મેં જુઓ એકદમ સરસ ગુલાબી કરી લીધી છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે. હવે આ સ્ટેજ પર મેં અહીં 1/2 કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ નાખ્યો છે. લીલો અને સફેદ બંનો ભાગ લઈ લીધો છે, એ નાખીશું અને એને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું. તુવેરના ઠોઠામાં લીલી ડુંગળી, લીલું લસણ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી એ નાખીશું અને એને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું. સતત હલાવતા મીડિયમ ફ્લેમ પર આપણે સાંતળી લેવાનું છે જેથી આદુ, લસણ અને મરચાંની કચાશ નીકળી જાય અને સરસ એની ફ્લેવર પણ આવી જાય.
તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, પરંતુ તુવેરના ઠોઠા થોડા તીખા જોઈએ છે તો જ ખાવાની મજા આવે છે. જુઓ મિત્રો, સરસ મસાલો પણ સરસ ચડી ગયો છે અને સરસ તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં મેં 3 મોટા ટામેટા એકદમ ઝીણા ચોપરમાં ચોપ કરી લીધા છે એ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. તમે ચાહો તો ટામેટાની પેસ્ટ પણ લઈ શકો છો. અને હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે તુવેર બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે, એટલે જે ગ્રેવીના ભાગનું જ આપણે મીઠું નાખીશું. ટામેટાં નાખ્યા બાદ મીઠું નાખવાથી ટામેટાં તરત જ એનું પાણી છોડી દે છે અને ઝડપથી ટામેટાં કૂક થઈ જાય છે. જુઓ, હવે આપણે એને 2-3 મિનિટ સુધી કૂક કરી લઈશું ઢાંકીને, જ્યાં સુધી તેલ છૂટું ના પડવા લાગે ત્યાં સુધી એને સાંતળી લઈશું. જુઓ મિત્રો, 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટામેટાં અને મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં આપણે મસાલા કરી લઈશું. મસાલામાં સૌથી પહેલાં આપણે હળદર નાખીશું. મેં અહીં 1/2 નાની ચમચી હળદર લીધું છે. અને ત્યારબાદ એમાં આપણે ધાણાજીરું પાવડર નાખીશું. 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર લઈશું. મેં અહીં તીખું લાલ મરચું લીધું છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને બધો જ મસાલો ફરીથી આપણે સરસ મિક્સ કરી લઈશું. મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીં ફરીથી લીલી ડુંગળીનો લીલો ભાગ લીધો છે. 1 કપ જેટલો નાખવાનો છે. થોડો આપણે છેલ્લે ગાર્નિશિંગ માટે રાખીશું. અને 1/2 કપ લીલું લસણ લીધું છે. લીલા લસણને પણ થોડું રહેવા દઈશું આપણે ગાર્નિશિંગ માટે, અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. લીલું લસણ અને લીલી ડુંગળી છેલ્લે નાખવાથી એમાં ક્રન્ચી ટેસ્ટ આવે છે અને લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. સરસ મિક્સ કરીને આપણે ઢાંકીને ફરી 1 મિનિટ માટે વચ્ચે વચ્ચે ચલાવતા કૂક કરી લઈશું. જુઓ મિત્રો, 1-1.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો મસાલો પ્રોપર કૂક થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. અને કલર જુઓ, એકદમ સરસ ગ્રેવીનો કલર આવી ગયો છે અને ઘાટી ગ્રેવી થઈ ગઈ છે, કારણ કે મેં ટામેટાં છીણીને એટલે કે ચોપરમાં ચોપ કરીને લીધા હતા. હવે એમાં આપણે બાફેલી તુવેર નાખીશું, પાણી સાથે નાખી દઈશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. તુવેરનું પાણી સાથે નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એનું પાણી કદી પણ તમારે એને ફેંકી નહીં દેવાનું. એને આપણે આ રીતે વઘારમાં જ નાખી દેવાનું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે આ સ્ટેજ પર મને થોડું લાગે છે કે પાણીની જરૂર છે, તો એમાં આપણે જરૂર મુજબ પાણી નાખી દઈશું. હું એમાં લગભગ 1/2 કપ જેટલું પાણી નાખું છું અને મિક્સ કરીને એને ઢાંકીને આપણે ફરીથી 3-4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર એને કૂક કરી લઈશું. તમારે કેટલી ગ્રેવી જોવે છે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. આપણે ઠોઠાને રોટલા સાથે કે બ્રેડ સાથે ખાવાના છે, એટલે થોડી ગ્રેવીવાળા રાખવાના અને ઢાંકીને 4-5 મિનિટ માટે કૂક કરી લઈશું. જુઓ મિત્રો, 4 મિનિટ થઈ ગઈ છે અને ઠોઠા આપણા બનીને એકદમ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને પ્રોપર ગ્રેવી પણ થઈ છે. છેલ્લે એમાં હવે આપણે ઠોઠાનો મસાલો નાખીશું. એનાથી જ એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. 1 મોટી ચમચી આપણે ઠોઠાનો મસાલો નાખીશું અને મિક્સ કરી લઈશું. જો તમારી પાસે ઠોઠાનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. હવે એમાં આપણે બાકી રહેલી લીલી ડુંગળી અને લીલું લસણ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ ફક્ત આપણે 1/2 મિનિટ માટે જ એને ઢાંકીને કૂક કરી લઈશું. વધારે કૂક નથી કરવાનું, ફક્ત આપણે 1/2 મિનિટ માટે જ એને કૂક કરી લઈશું, જેથી લસણ અને ડુંગળી થોડા ચડી જાય. જુઓ મિત્રો, 1/2 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઠોઠા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર અને સરસ બન્યા છે. છેલ્લે એમાં આપણે 1/2 કપ જેટલા ઝીણા સમારેલા કોથમીર નાખીશું, લીલા ધાણા, અને મિક્સ કરીને તૈયાર છે ગરમાગરમ ઠંડીમાં ખાવા માટે. ઠોઠા બનીને રેડી થઈ ગયા છે, એને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, શિયાળાની સિઝનમાં એકદમ ગરમાગરમ ઉત્તર ગુજરાતના ફેમસ તુવેરના ઠોઠા બનીને રેડી થઈ ગયા છે. એને આપણે એક સર્વિંગ ડીશમાં કાઢી લઈશું. આ ગરમાગરમ ઠોઠાને ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં લીલું લસણ અને લીલી ડુંગળીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, જેથી શિયાળામાં આપણા શરીરને ગરમાટો આપે છે. ઠોઠાને સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું અને ત્યારબાદ એના પર આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.
અને સર્વ કરતી વખતે આ રીતે પણ તમે ખાઈ શકો છો. અને ડુંગળી નાખ્યા બાદ એના પર લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. છેલ્લે ઠોઠાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ઝીણી બેસનની સેવથી એને સર્વ કરીશું. તો મિત્રો, તૈયાર છે એકદમ ગરમાગરમ શિયાળામાં હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા ઉત્તર ગુજરાતના ફેમસ ઠોઠા, જેને મેં બ્રેડ સાથે, સલાડ સાથે સર્વ કર્યા છે. તમે એને બાજરીના રોટલા સાથે કે જુવારના રોટલા સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, બન્યા છે ને એકદમ ઉત્તર ગુજરાતના ફેમસ તુવેરના ઠોઠા. તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી આ શિયાળામાં તુવેરના ઠોઠા બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.